હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ ઉપર. આજે હું તમને ક્રોશિયાથી એટલે કે એક સુયાથી આ પર્સ બનાવતા શીખવાડીશ. આ બનાવવામાં બહુ જ સહેલું છે. તો આના માટે મેં બે જુદા કલરના દોરા લીધેલા છે અને આ દોરો જે છે એકદમ જાડો છે, એને ટી શર્ટ યાન કહેવામાં આવે છે. આ દોરો તમને ઓનલાઈન મળી જશે. આ જે દોરો છે એકદમ સોફ્ટ હોય છે અને ટી શર્ટમાં જે મટીરિયલ વપરાતું હોય છે એ હોય છે. તમે આને એક જ કલરથી પણ બનાવી શકો છો અને જો આ દોરો ના હોય તો બે ઊનના દોરાને ભેગા કરીને પણ બનાવી શકો છો. આ પર્સના બેલ્ટ માટે મેં અહીંયા હૂક અને રિંગ લીધેલા છે. આ પણ તમને ઓનલાઈન મળી જશે અથવા પર્સ બનાવવાનું મટીરિયલ જ્યાંથી મળતું હોય ત્યાંથી મળી જશે. કારણ કે આ જાડો દોરો છે તો એના માટે 6.5 mm અથવા 7 mm નું હૂક તમે વાપરી શકો છો. તો આપણે બનાવવાની હવે અહીંયા શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં હું અહીંયા સફેદ કલરનો દોરો લઉં છું. તો આ દોરાને આપણે થોડોક દોરાની જગ્યા રાખી અને આંગળી ઉપર આવી રીતે વીંટાળી લેશું અને જે નીચેનો દોરો છે એને આપણે ઉપરની બાજુ લઈ લેશું આવી રીતે ખેંચીને, અને આ જે આંગળી રાખેલી છે ત્યાં એક રિંગ જેવું બનાવીને રાખશું. આ રિંગને આપણે બંધ નથી કરવાની. તો હવે આવી રીતે આ દોરામાં હૂકને નાખી દીધું છે. દોરાને સુયા ઉપરથી વીંટાળીને એમાંથી ખેંચી લેવાનું એટલે એક ચેઇન બની જશે. હવે આ જે રિંગ છે એમાં હૂકને નાખી અને ખેંચી લેવાનું દોરાને, પછી દોરાને ઉપરથી વીંટાળીને બે ચેનમાંથી ખેંચી લેવાનું એટલે આપણું અહીંયા પહેલું સિંગલ ક્રોશે બની ગયું છે. હવે આ જ રિંગમાંથી બીજા બે સિંગલ ક્રોશે બનાવવાના છે એટલે આ રિંગમાં ટોટલ 3 સિંગલ ક્રોશે બનશે. આ બીજું સિંગલ ક્રોશે બની ગયું છે અને આ ત્રીજું સિંગલ ક્રોશે પણ એ જ રિંગમાંથી બની ગયું છે. અને પહેલી જે આપણે ચેન બનાવી હતી એને સિંગલ ક્રોશે નહીં ગણવામાં આવે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે 3 સિંગલ ક્રોશે આ રિંગમાંથી બની ગયા છે. હવે આ જે દોરો હતો પહેલાં એને આપણે આવી રીતે નીચેથી ખેંચી લેવાનો. હવે આપણે અહીંયા એક ચેઇન બનાવવાની છે. આ ચેઇન બની જાય પછી આપણે આને ઊંધું કરી દેવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે પાછળની ચેઇન છે એમાં આપણે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો આ સૌથી પહેલી જે અહીંયા તમને ચેઇન દેખાય છે એમાં હૂકને નાખી અને આ પાછળની ચેઇન છે એમાં નાખી અને એક સિંગલ ક્રોશે બનાવવાનું છે. હવે એ જ ચેઇનમાં પાછું હૂકને નાખી અને ફરીથી સિંગલ ક્રોશે બનાવવાનું છે એટલે એક જ ચેઇનમાં બે સિંગલ ક્રોશે બનશે. હવે આ જે વચ્ચેની ચેઇન છે એમાં સૌથી પહેલાં આપણે એક સિંગલ ક્રોશે બનાવીશું. આ સિંગલ ક્રોશે બની ગયું. હવે આપણે એક ચેઇન બનાવી લેશું અને ફરીથી એ જ ચેઇનમાં આપણે સિંગલ ક્રોશે બનાવીશું. આ વચ્ચેની ચેઇન છે ત્યાં આપણે ખૂણો બનાવવાનો છે એટલે એના માટે સિંગલ ક્રોશે, એક ચેઇન અને એક ચેઇનમાંથી સિંગલ ક્રોશે. આ પેટર્ન આખા પર્સમાં આપણે ફોલો કરવાની છે. હવે અહીંયા સૌથી છેલ્લી ચેઇન દેખાય છે ત્યાં પણ પાછળની ચેઇનમાંથી આપણે બે સિંગલ ક્રોશે બનાવવાના છે. પણ સૌથી પહેલાં આપણે એક સિંગલ ક્રોશે બનાવશું અને હવે આપણે અહીંયાથી કલર બદલવાનો છે એટલે અહીંયા જ આપણે જે છેલ્લું સિંગલ ક્રોશે બનાવીએ ત્યારે જ કલર બદલી દેવાનો. એટલે તમે આવી રીતે હૂકમાં જ્યારે બે ચેઇન બચેલી હોય ત્યારે બીજા કલરનો દોરો લઈ અને એમાંથી ખેંચી લેવાનો એટલે આપણો આ કલર અહીંયા બદલાઈ જશે અને બે દોરાને સરખી રીતે ખેંચી લેવાના. તો આપણી બે રો અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે ત્રીજી રો માટે નવા દોરાથી આપણે એક ચેઇન બનાવીશું અને પછી આને આપણે ઊંધું કરી દેવાનું આવી રીતે. હવે અહીંયા પણ આ પાછળની જે ચેઇન દેખાય છે ત્યાં જ આપણે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો સૌથી પહેલાં જે આ સફેદ ચેઇન છે એમાં આપણે એક સિંગલ ક્રોશે બનાવીશું. હવે એ જ ચેઇનમાંથી ફરીથી સિંગલ ક્રોશે બનાવીશું. હવે આ બાજુની ચેઇનમાં આપણે સિંગલ ક્રોશે બનાવીશું એટલે બાજુની બે ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવીશું. હવે આપણે આજે આગલા રોમાં એક ચેઇન બનાવેલી હતી એટલે આ સેન્ટરનો ભાગ એટલે ખૂણાનો ભાગ અહીંયા છે એટલે ત્યાં આપણે એ જ પેટર્ન ફોલો કરવાની છે. સિંગલ ક્રોશે, એક ચેઇન અને ફરીથી એ જ ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવીશું.
તો ઉપરનો ખૂણાનો ભાગ અહીંયા બની ગયો છે. હવે આ વચ્ચેનો જે ખૂણાનો ભાગ છે, જે ચેઇન વન આપણે લીધેલી છે, ત્યાં દરેક રોમાં આપણે સ્ટીચ માર્કર લગાવતા જશું, એટલા માટે આપણી ભૂલ ના થાય ક્યાંય પણ, કારણ કે આમાં એક પણ ચેઇન આગળ પાછળ થવાથી ભૂલ થઈ શકે છે. તો એના માટે અહીંયા સ્ટીચ માર્કર જે આ સૌથી વચ્ચેની ચેઇન છે, એટલે કે ચેઇન વન લીધેલી છે, ત્યાં આપણે આ સ્ટીચ માર્કર લગાવી દઈશું. જો સ્ટીચ માર્કર ના હોય તો તમે બીજા કોઈ પણ કલરનો દોરો પણ એમાં બાંધી શકો છો. હવે બાજુની બે ચેઇનમાં આપણે સિંગલ ક્રોશે બનાવીશું. આ પેટર્ન બહુ જ સહેલી છે, તમને એક બે રો આવડી જશે, એના ઉપરથી તમે આખું પર્સ એકદમ સહેલાઈથી બનાવી શકશો. હવે આ સૌથી છેલ્લી ચેઇન છે, એમાં આપણે ફરીથી એક જ ચેઇનમાં બે સિંગલ ક્રોશે કરવાના છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે ત્રિકોણ જેવું બનતું જાય છે. અને આપણે એક જ કલરના દોરાથી બે બે રો બનાવવાની છે. તો હવે આ જ કલરના દોરાથી આપણે બીજી રો બનાવીશું. તો એના માટે એક ચેઇન બનાવી અને આને ઊંધું કરી દેવાનું. હવે સૌથી પહેલી જે ચેઇન છે એમાં બે સિંગલ ક્રોશે બનાવવાના છે, એક, અને એ જ ચેઇનમાંથી બીજું સિંગલ ક્રોશે, બે. હવે એની બાજુની ચાર ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવવાના છે. જો તમારે સિંગલ ક્રોશે અથવા ચેઇન સ્ટિચ શીખવી હોય તો એના વિડીયોઝ મારી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે, તો તમે ત્યાં જઈને સિંગલ ક્રોશે, ડબલ ક્રોશે બધું જ શીખી શકો છો. ક્રોશેને લગતા બધા જ વિડીયોઝ મારી ચેનલ ઉપર અવેલેબલ છે, એટલે તમારે જો કંઈ પણ શીખવું હોય તો તમે આ ચેનલ ઉપર જઈને શીખી શકો છો. જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. તો અહીંયા આવી રીતે તમે જોઈ શકો છો એમ ચાર સિંગલ ક્રોશે મેં બનાવી લીધેલા છે. હવે આ ખૂણાની ચેઇન અહીંયા આવી ગઈ છે, તો સૌથી પહેલાં આપણે આ સ્ટીચ માર્કરને અહીંયાથી કાઢી લેશું. અને એ ચેઇનમાં આપણે પહેલાં કર્યું એમ એક સિંગલ ક્રોશે, એક ચેઇન, અને પછી એક ચેઇનમાંથી સિંગલ ક્રોશે, એ પેટર્ન કરીને આપણે અહીંયા ખૂણો બનાવી લેશું. આ એક સિંગલ ક્રોશે બની ગયું છે, એક ચેઇન, અને હવે એ જ ચેઇનમાંથી આપણે ફરીથી સિંગલ ક્રોશે બનાવવાનું છે. તો આવી રીતે હવે આ ખૂણાનો જે દોરો છે એમાં ફરીથી આપણે સ્ટીચ માર્કર નાખી અને એને માર્ક કરી લેશું. હવે ફરીથી આ બાજુની ચાર ચેઇનમાં આપણે સિંગલ ક્રોશે બનાવવાના છે. આમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પાછળનો દોરો છે એમાંથી જ તમારે સિંગલ ક્રોશે બનાવવાનું છે, આગળના દોરામાંથી નથી બનાવવાનું. બે સિંગલ ક્રોશે થઈ ગયા છે, ત્રણ, ચાર. હવે આ છેલ્લી જે ચેઇન છે ત્યાં ખરેખર તમારે બે સિંગલ ક્રોશે બનાવવાના છે. અહીંયા ભૂલથી મેં એક જ સિંગલ ક્રોશે બનાવી લીધું છે અને કલર બદલી દીધો છે, પણ તમારે અહીંયા બે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો આ છેલ્લી ચેઇનમાં આવી રીતે હૂકને નાખી અને પછી કલર બદલી લેવાનો, એટલે પહેલાંની રોમાંથી જ જે સફેદ દોરો છે એને લઈ અને બે ચેઇનમાંથી આપણે એને ખેંચી લેવાનો. તો આવી રીતે નવો દોરો અહીંયા બદલાઈ જશે. હવે અહીંયા આપણે એક ચેઇન બનાવી લેવાની અને આને આપણે ફેરવી દેવાનું. હવે આ પાછળની ચેઇન છે એમાં આપણે સિંગલ ક્રોશે બનાવવાના છે. તો પહેલાં કર્યું એમ સૌથી પહેલી ચેઇનમાં બે સિંગલ ક્રોશે બનાવીશું, એક, બે. હવે આ બાજુની જેટલી પણ ચેઇન છે ત્યાં સિંગલ ક્રોશે બનાવીશું.
હવે આ ખૂણા નીચે અહીંયા આવી ગઈ છે, તો આ સ્ટીચ માર્કર કાઢી અને ખૂણાની જે પેટર્ન છે એ આપણે ફોલો કરશું. તો એ ચેઇનમાંથી સિંગલ ક્રોશે, એક ચેઇન અને એ જ ચેઇનમાંથી સિંગલ ક્રોશે, આવી રીતે થઈ ગયા છે. હવે પાછું આપણે સ્ટીચ માર્કર એમાં લગાવી દઈશું અને આ બાજુની જેટલી પણ ચેઇન છે એમાં આપણે સિંગલ ક્રોશે કરી અને આ રો પણ પૂરી કરશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્રિકોણ એટલે કે ટ્રાયેંગલ અહીંયા બનતું જાય છે. હવે અહીંયા છેલ્લી બે ચેઇનમાં પણ આપણે સિંગલ ક્રોશે બનાવીશું અને આ છેલ્લે ખૂણાની ચેઇન છે આ ત્યાં પણ આપણે બે સિંગલ ક્રોશે બનાવીશું. હવે આપણે આને ઊંધું કરી અને આ રો પણ પૂરી કરીશું. તો અહીંયાથી જે મેં પહેલાં કીધું એમ કે ભૂલથી એક ચેઇન જે છે મિસ થઈ ગઈ હતી એ ખોલીને ફરીથી મેં અહીંયા એ જ પેટર્નથી આ બનાવી લીધું છે ત્રિકોણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફરીથી મેં ખોલીને બનાવી લીધું છે. તો હવે આપણે ઉપર ખૂણાની ચેઇન છે ત્યાં એ જ પેટર્ન ફોલો કરીશું. તો આ સ્ટીચ માર્કર કાઢીને ફરીથી ચેઇનમાં લગાવી દેશું. ઉપર ખૂણો બની ગયો છે એટલે આપણે ફરીથી અહીંયા લગાવી દઈશું સ્ટીચ માર્કર અને હવે અહીંયા બાકીની જેટલી પણ ચેઇન છે ત્યાં સિંગલ ક્રોશે બનાવીશું અને આ રો પણ આપણી અહીંયા પૂરી થઈ જશે. તો આપણી આ રો પણ અહીંયા પૂરી થવા આવી છે. હવે આ છેલ્લી ચેઇન છે એમાં એક સિંગલ ક્રોશે બનાવી અને બીજા સિંગલ ક્રોશે બનાવતી વખતે આપણે દોરો બદલી લેશું. આવી રીતે દોરો નવો આપણે લઈ લીધો છે. હવે એક ચેઇન બનાવીને એને ફેરવી દેશું. હવે આ પહેલી જે ચેઇન છે ત્યાં આપણે બે સિંગલ ક્રોશે બનાવીશું, એક બે. હવે આ બાજુની જેટલી પણ ચેઇન છે ત્યાં આપણે પહેલાં કર્યું એમ એક એક સિંગલ ક્રોશે બનાવતા જવાના છે. આ વિડીયો બહુ લાંબો ન બને એના માટે અહીંયા હું આ ફાસ્ટમાં તમને બતાવું છું, કારણ કે અત્યાર સુધી તમને આ સિંગલ ક્રોશે આવડી જ ગયું હશે. જો ન આવડ્યું હોય તો તમે આની યુટ્યુબમાં સ્પીડ ઓછી કરીને પણ જોઈ શકો છો. હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઇક એન્ડ શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે. તો હવે આપણે ઉપરના ખૂણાની ચેઇનમાં પહોંચી ગયા છીએ. તો ત્યાં એક સિંગલ ક્રોશે, એક ચેઇન અને હવે આ સ્ટીચ માર્કર કાઢી લેશું અને એક ચેઇન બનાવી એમાં નાખી દેશું અને હવે ફરીથી એ જ ચેઇનમાં સિંગલ ક્રોશે બનાવી લેશું. હવે આ બાજુની બધી જ રોમાં સિંગલ ક્રોશે બનાવી અને આ રો પણ આપણે પૂરી કરી લેશું. તો આ રો પણ આપણી પૂરી થઈ ગઈ છે અને અહીંયા છેલ્લી ચેઇનમાં આપણે બે સિંગલ ક્રોશે બનાવી લીધેલા છે. તો આવી રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ત્રિકોણ અહીંયા બનતું જાય છે આપણું. અને હવે આપણે ફરીથી એક ચેઇન બનાવીને આને ફેરવી લેશું. અને હવે પાછળની જે ચેઇન છે ત્યાં આપણે ફરીથી બે સિંગલ ક્રોશે બનાવવાના છે અને એક એક સિંગલ ક્રોશે બનાવીને ઉપર ખૂણા સુધી જે પેટર્ન જાય એ તમારે ફોલો કરવાની છે અને એવી જ રીતે આ રો પણ આપણે પૂરી કરી દઈશું. તો આ જ પેટર્નથી અહીંયા એક મોટું ટ્રાયેંગલ બની ગયું છે. તો અહીંયાથી ઉપરથી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 એવી રીતે ટોટલ 22 રો મેં અહીંયા બનાવી લીધેલી છે. જો તમારે આ પર્સ હજી મોટું બનાવવું હોય તો તમે હજી વધારે રોઝ આમાં બનાવી શકો છો, પણ આપણે આને અહીંયા સુધી રાખશું અને હવે આપણે આને આવી રીતે ફોલ્ડ કરવાનું છે. આ ફોલ્ડ કરીને જો આપણે આને એમનેમ સીવી નાખશું તો આ સફેદ કલરની ચાર રો બની જશે. તો સૌથી પહેલાં આપણે એના માટે એક બ્લુ દોરાની એક રો બનાવવાની છે, પણ એ આખી નથી બનાવવાની. આપણે અહીંયાથી ચેઇનને ગણતા જવાનું છે અને અડધી જ રો બનાવવાની છે બ્લુ કલરની. તો આવી રીતે અહીંયા બ્લુ કલર લઈ લીધો છે અને હવે આ જે નીચેના ખૂણાનો ભાગ છે અને આ સૌથી ઉપરનો જે ખૂણો છે એને આપણે સ્ટીચ માર્કર લગાવીને અત્યારે એમનેમ જોડી દઈશું.
તો સૌથી પહેલી જે ચેન છે ત્યાં બેમાંથી આપણે સ્ટિચ માર્કર નાખી અને બેને આપણે આવી રીતે જોડી લેશું. અને હવે અહીંયાથી આપણે રોને ગણતા જવાની છે, એટલે કે ચેનને ગણવાની છે. તો આવી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16, 17. હવે આ જે 17મી ચેન છે અને એની બાજુની 18મી ચેન છે, ત્યાંથી આપણે ગણીએ તો વચ્ચે 2 ચેન વધારાની રહેશે. તો આ જે 18મી ચેન છે ત્યાં આપણે સ્ટિચ માર્કર લગાવી દેશું. તમે એને તમારા ચેનની ગણતરી પ્રમાણે આગળ પાછળ પણ લગાવી શકો છો. તો હવે આપણે બે બાજુ આ સ્ટિચ માર્કરને નીચે લગાડવાના છે. તો વચ્ચે 2 ચેન વધારાની રહે એવી રીતે આપણે આ સ્ટિચ માર્કર લગાડવાના છે. હવે આપણે સૌથી પહેલાં આને જોડવાની શરૂઆત કરવાની છે. તો એના માટે સૌથી પહેલાં આપણે એક ચેન આમાં બનાવી લેશું. હવે અહીંયા આ સફેદ રોમાં જે અહીંયા પાછળની તમને ચેન દેખાય છે ત્યાં એક એક સિંગલ ક્રોશિયા બનાવવાના છે. એટલે આમાં પણ સૌથી પહેલી જે ચેન છે એમાં 2 સિંગલ ક્રોશિયા બનાવવાના છે અને બાકીની જે આગળની બધી ચેન છે એમાં એક એક સિંગલ ક્રોશિયા બનાવતા જવાનું છે. તો આવી રીતે એક એક સિંગલ ક્રોશિયા બનાવતા જવાનું છે અને જે સ્ટિચ માર્કર આપણે લગાવેલા છે ત્યાં સુધી આપણે બનાવવાનું છે. અને હવે આ જે સ્ટિચ માર્કર લગાવેલું છે એમાં પણ આપણે સિંગલ ક્રોશિયા બનાવવાનું છે. અને હવે આ જે 2 ખૂણા છે એને આપણે ફરીથી જોડી દેવાના છે આવી રીતે. અને ત્યાં આપણે આવી રીતે એક સ્ટિચ માર્કર લગાવી દેવાનું છે. અને હવે આ જે 2 ચેન અહીંયા તમને વચ્ચેની દેખાય છે એ 2 ચેનને આપણે એક બનાવી દેવાની છે. એટલે આવી રીતે હૂકને નાખીને ખેંચી લેવાનું અને પછી બાજુની ચેનમાં હૂકને નાખીને ખેંચી લેવાનું. એટલે તમારા હૂક ઉપર 3 ચેન રહેશે, ત્રણેયમાંથી તમારે ખેંચી લેવાનું એટલે આ 2 ચેનમાંથી 1 ચેન બની જશે. હવે આવી રીતે આને એકદમ ટાઈટ પકડી બે બાજુને. અને હવે આ જે 2 સ્ટિચ માર્કરવાળી જે 2 ચેન છે એ બેને હવે આપણે જોઈન કરવાની છે. તો આ બાજુની ચેઇનમાંથી નાખી અને બીજી બાજુની ચેઇનમાંથી હૂકને એકસાથે નાખવાનું છે આવી રીતે. અને પછી બેયમાંથી આવી રીતે ખેંચી લેવાનું અને એક ચેઇન બનાવી દેવાનું. એટલે આવી રીતે 2 બાજુ જોડાતા જશે. હવે ફરીથી સફેદ દોરામાં હૂકને નાખી અને બ્લુ દોરામાં ફરીથી એ જ હૂકને નાખી દોરાને વીંટાળી અને 2 ચેઇનમાંથી ખેંચી લેવાના, ફરીથી વીંટાળીને એક ચેઇન બનાવી દેવાની. ફરીથી હૂકને સફેદ દોરાની નીચેથી નાખી, બ્લુ દોરાની નીચેથી નાખી અને 2 ચેઇનમાંથી ખેંચી લેવાના, પછી એક ચેઇન બનાવી દેવાની. તો અહીંયા આવી રીતે આ 2 બાજુ જે છે એ જોડાતી જશે. તો આવી રીતે કારણ કે આ દોરો બહુ જાડો છે એના લીધે પર્સનું વજન પણ થોડું વધારે હશે નોર્મલ પર્સ કરતાં, પણ આ એકદમ ટકવામાં સારું રહેશે અને દેખાવમાં તો બહુ જ સરસ લાગે છે. તો આ રો તમારે આવી જ રીતે પૂરી કરવાની છે. તો અહીંયા આપણું એક બાજુથી પૂરું જોડાઈ ગયું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે જોડાઈ ગયું છે. હવે આવી જ રીતે બીજી બાજુ આપણે જોડવાનું છે. તો એક બાજુથી પહેલાં આપણે બ્લુ લાઈન બનાવવાની છે. તો આ બ્લુ દોરો દેખાય છે એનાથી જ હવે આપણે બીજી બાજુ બનાવવાનું છે. તો પહેલાં સૌથી ઉપરની ચેઇનમાં આપણે એક ચેઇન બનાવી લેશું અને હવે આને આવી રીતે ફેરવી અને પાછળના દોરામાં જ આપણે સૌથી પહેલાં સિંગલ ક્રોશે બનાવતા જવાનું છે. અને આને પણ સ્ટિચ માર્કર સુધી સિંગલ ક્રોશે કરીને લઈ જવાનું છે. તો આપણે પહેલાં કર્યું તેવી રીતે સ્ટિચ માર્કરની ચેઇનમાં એક સિંગલ ક્રોશે બનાવવાનું છે અને વચ્ચેની જે 2 ચેઇન છે એમાં 2 ચેઇનને એક કરવાની છે. એટલે હૂકને દોરાની નીચેથી નાખી અને બાજુની ચેઇનમાં પણ હૂકને નાખી અને ત્રણેયમાંથી ખેંચી લેવાનું.
હવે આ સ્ટીચ માર્કરની ચેઇન જે છે ત્યાંથી આપણે જોડતા જવાનું છે બે બાજુને. તો આપણે જેમ પહેલાંની રોમાં કર્યું હતું એવી જ રીતે બે બાજુથી આને જોડતા જશું. તો આ રો પણ આપણે પહેલાં જેમ જોડતા હતા એવી રીતે જોડી અને આ રો પૂરી કરવાની છે આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું પર્સ જે છે જોડાઈ ગયું છે અને બે બાજુથી સરસ રીતે બંધ થઈ ગયું છે. અહીંયા ઉપરના ભાગમાં જો તમને ક્યાંય પણ ગેપ દેખાય તો એ તમારે ચેઇન લઈને બંધ કરી દેવાનું. હવે આ પર્સ આપણે આવી રીતે ઊંધું કરી નાખશું એટલે અંદરનો જે ભાગ હતો એ બહાર આવી જાય અને અહીંયા ડિઝાઇન એકદમ સરસ રીતે દેખાય છે. હવે આનો જે ઉપરનો ભાગ છે ત્યાં આપણે આની બોર્ડર બનાવવાની છે. એ બોર્ડર આપણે સફેદ દોરાથી બનાવીશું. તમારે બનાવી હોય તો તમે બ્લુ કલરના દોરાથી પણ બનાવી શકો છો. તો આમાં પહેલી રો બનાવવા માટે સફેદ દોરામાં હૂક નાખી અને અહીંયા જેટલી પણ ચેઇન દેખાય છે એમાં તમારે સિંગલ ક્રોશી બનાવતા જવાનું છે. તો આમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે દરેક રો માટે એક એક સિંગલ ક્રોશી બનશે. તો આમાં ચેઇનની કોઈ ગણતરી નથી પણ હરેક રો માટે એક એક સિંગલ ક્રોશી બનાવવાનું છે. અને જ્યારે પણ તમે હૂક નાખો તો આમાં બે દોરાને લેવાનું છે. આવી રીતે હું લઉં છું એવી રીતે હૂકમાં બે દોરાને લેશો તો વચ્ચે ગેપ દેખાશે નહીં. જો એક જ દોરાને લેશો અને એ જો દોરો ઉપર આવી જશે તો વચ્ચે ગેપ દેખાશે. આવી રીતે બે બે દોરામાંથી હૂકને નાખી અને સિંગલ ક્રોશે બનાવવાનું છે. તો આ બોર્ડર માટે હવે તમને જે પણ ચેઇન દેખાય એમાં તમારે સ્લિપ સ્ટિચ જ કરતા જવાનું છે. અને આ બોર્ડર તમારે જેટલી જાડી રાખવી હોય એટલી તમે રાખી અને આ બોર્ડર જે છે પૂરી કરી શકો છો. હવે આપણે સ્ટિચ માર્કર પાસે પહોંચી ગયા છે એટલે એને કાઢી અને એ ચેઇનમાંથી સ્લિપ સ્ટિચ બનાવી લઈશું અને પછી એ જ ચેઇનમાં સ્ટિચ માર્કરને લગાવી દેવાની. પછી આપણે પહેલાં કર્યું તો એવી રીતે દરેક ચેઇનમાં આપણે સ્લિપ સ્ટિચ બનાવતી જવાનું છે. અને મેં કહ્યું તેમ તમારે જેટલી બનાવી હોય એટલી જાડી બોર્ડર તમે બનાવી શકો છો. તો આ પર્સની બોર્ડર અહીંયા આપણી બની ગઈ છે અને હવે આ જે સફેદ દોરો છે એને આપણે આવી રીતે પાછળ કાઢી અને પછી કાપી લેવાનો છે. આને સરખી રીતે એકદમ પાછળ લઈ અને એકદમ ટાઈટ બાંધીને પછી કાપવાનો છે. તમે એકદમ દોરાને જો ટાઈટ બાંધશો તો એ એક ઓદિયસ ખુલશે નહીં. આવી રીતે લઈ અને કાપી દેવાનો છે દોરાને. તો આપણી બોર્ડર છે બની ગઈ છે અને આપણું પર્સ ઓલમોસ્ટ તૈયાર જ છે. હવે આપણે એના હેન્ડલ બનાવવાના છે. આ તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું પર્સ અહીંયા બની ગયું છે. હવે અહીંયા નીચે જે અંદરના દોરા તમને દેખાય છે એ બધાને આવી રીતે અંદર સીવી લેવાના છે.
હવે આ જે મેં રિંગ તમને બતાવી હતી એ રિંગ અહીંયા બે બાજુ આપણે પહેલાં લગાવી દેવાની છે. તો આ રિંગ આવી રીતે ખુલે એવી હોય છે, તો એ તમારે બે બાજુ આવી રીતે ખોલીને લગાવી દેવાની. તો આપણું આ પર્સ અહીંયા એકદમ સરસ રીતે બની ગયું છે, જે તમે અહીંયા જોઈ શકો છો. હવે આના જે હેન્ડલ છે એ બનાવતા હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. એનો વિડીયો મારી ચેનલ ઉપર અવેલેબલ છે જ. આ વિડીયો બહુ લાંબો ન થઈ જાય એના માટે આનું જે હેન્ડલ છે એ હું બીજા વિડીયોમાં બતાવીશ. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. જો તમને આ વિડીયો માટે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.